અંકલેશ્વરના 18 વર્ષીય યુવાની અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી મોલેક્યુલર બાયોલોજી અને જીનેટિક જેવા અઘરા વિષય પર અભ્યાસ કર્યો અને ઊંડાણપૂર્વક સંશોધન કર્યું. આ યુવાને તેની બાળપણની જિજ્ઞાસા વૃત્તિને પરિણામે આજ વિષય ઉપર એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે અને અન્ય માટે પણ પ્રેરણારૂપ બની ગયો છે યુવક. સામાન્ય રીતે જીનેટિક સાયન્સ અત્યંત ગૂઢ અને અઘરો વિષય છે. આ વિષય ઉપર વિશ્વના કેટલાય વૈજ્ઞાનિકોએ સંશોધન પણ કર્યું છે અને હજી કરી પણ રહ્યા છે. ભારત સાથે વિશ્વના ઘણા દેશો આ વિષય ઉપર ગહન સંશોધન કરી રહ્યા છે. ત્યારે અંકલેશ્વરના કુણાલ રાવલે માત્ર 18 વર્ષની વયે જ જીનેટિક્સ ઉપર પુસ્તક લખીને પોતાના રાઇટ્સ પણ રિઝર્વ કરાવી લેવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. દિલ્હીની નામાંકિત સરદાર પટેલ વિદ્યાલયમાંથી અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન મોલેક્યુલર બાયોલોજી અને જીનેટિક વિષય પર સંશોધન શરૂ કર્યું હતું. ત્યારબાદ ભારત પરત આવીને આગળના અભ્યાસ અર્થે તામિલનાડુના વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન લીધું અને અભ્યાસ શરૂ કર્યો. અને બીજી તરફ કુણાલે જીનેટિક ડિસિફરિંગ ધ કોડ ઓફ લાઈફ વિષય ઉપર એક પુસ્તક લખ્યું છે અને તેને પ્રકાશિત પણ કર્યું છે. આ પુસ્તકની પ્રસ્તાવના બોર્ડ ઓફ ગવર્નરના ચેરમેન તેમજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ કોલકાતા તિરુવનંતપુરમ સાથે જર્મન કોષ ઓર્ડર ઓફ મેરિન હોલ્ડર એવા ડૉક્ટર એ નટુએ લખી છે. આ પુસ્તક કુણાલે વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ડીન ડૉક્ટર પ્રક્ષમ વી ને ભેટ આપી અને શુભેચ્છારૂપ આશીર્વાદ પણ મેળવ્યા હતા. ડૉક્ટર પ્રક્ષમ દ્વારા કુણાલની પ્રશંસા કરીને અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે કુણાલના પ્રયાસોને બિરદાવ્યા પણ હતા. તાજેતરમાં જ 4 ફેબ્રુઆરીના રોજ પુસ્તકને લોન્ચ કરવામાં આવ્યું હતું અને ઓનલાઈન વિવિધ સાઇટના માધ્યમ પર પુસ્તકને મૂકવામાં પણ આવ્યો છે. જ્યારે પુસ્તકની નકલ ભારત દેશના વડાપ્રધાનની ઓફિસ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સહિત અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટી ખાતે પણ મોકલીને તેને પ્રશંસા મેળવી છે. અને મેં આ તારે એક ચોપડી લખી છે જીનેટિક્સ ઉપર, જીનેટિક્સ ડિસાઇફરિંગ ધ કોડ ઓફ લાઈફ. તો આ જે ચોપડી છે મેં મારા ફાધરે બહુ પહેલાં મને યુએસ મોકલ્યો હતો એક પ્રસિદ્ધ યુનિવર્સિટીમાં, બ્રાઉન યુનિવર્સિટી, જઈ હું તઈ 2 મહિના રહ્યો અને મેં તઈ મોલિક્યુલર બાયોલોજીની ઉપર કોર્સ કર્યા અને મેં એના ઉપર જ્ઞાન પ્રાપ્ત કર્યું. તઈ જ્યારે મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યારે મને ખબર પડી કે આ ફિલ્ડ આગળ જઈને કેટલી આગળ વધી શકે છે અને એના કેટલા મોટા મોટા ઇમ્પેક્ટ આપણી લાઈફમાં આવી શકે છે. એના પછી જ્યારે હું વાપસ ઇન્ડિયા આવી ગયો 2 મહિના પછી, તો મેં આના ઉપર મારી શોધ રાખી અને હું એના વિષય ઉપર હજુ વધારે ભણતો રહ્યો. મારા મમ્મી અને પપ્પા મને બહુ પ્રોત્સાહન આપતા હતા અને મને બહુ સપોર્ટ કરતા હતા કે હું આના ઉપર આગળ મારું ફ્યુચર કરું. પછી મેં આના ઉપર એક તરફ એવી શરૂઆત આવી, એવો ટાઈમ આવ્યો કે મેં આના ઉપર આટલો બધો જ્ઞાન એકઠા કરી લીધો કે મેં સોચ્યું કે આના ઉપર એક પુસ્તક લખાય. આ પુસ્તક લખવાનો જે મેઇન મારો મકસદ હતો એ હતો કે મારા દરેક ઇન્ડિયાના જે વિદ્યાર્થીઓ છે, ભારતવાસી છે, એ જાણી શકે છે કે આ ફિલ્ડ આગળ જઈને કેટલા મોટા લેવલ ઉપર આગળ આવવાની છે. અને બીજી વાત કે મેં બીજી વાત એ વિચારી કે કેમ ના આપણા વિદ્યાર્થીઓને એ પ્રોત્સાહન મળે કે એ આવી સાયન્ટિફિક અને ટેકનિકલ વસ્તુની ને ઉપર ચોપડી લખી શકે. કેમકે આજકાલના જે છોકરા છે એ પોએટ્રી કરે, એ સેલ્ફ હેલ્પની આ સ્ટોરી બુક્સ કાઢે, બટ મેં એમ સોચ્યું કે કેમ નહીં વિદ્યાર્થીઓ ટેકનિકલ અને નોલેજ યા સાયન્સવાળી બુક કેમ ના લખે. અને કુણાલને બસ નાનપણથી એને પ્રોત્સાહન કરવા માટે મેં એને રમકડાની જગ્યાએ હંમેશા ચોપડી આપી હતી અને એને કહ્યું હતું કે બેટા તું વાંચતો રહે એટલે તારું નોલેજ વધતું જાય. અને આજે એને આટલા વખત પછી બ્રાઉન યુનિવર્સિટીમાં જઈને આજે જે એને ચોપડી લખી સંશોધન કરીને જેનેટિક્સ, એ ચોપડી આજે અમને જોઈને અમને માતા પિતાને ખૂબ ગર્વ થયો છે. અને હું એ ઈચ્છું છું કે આ ચોપડીથી બધા આપણા દેશના વિદ્યાર્થી એનો લાભ ઉઠાવે અને આગળ આ દિશામાં ભણવાની એમને હવે ઇન્ટરેસ્ટ થોડો વધે અને સમજી શકે કે આ લાઈન શું છે, કેમ કે આગળ જઈને આ વિષય એકદમ આગળ વધવાનો છે. અને આ ચોપડી અમે
આપણા પીએમઓને અને આપણા હેલ્થ મિનિસ્ટરને બધાને મોકલાવી છે અને આ અત્યારે ફ્લિપકાર્ટ પર અને એમેઝોન પર આ અત્યારે બેસ્ટ સેલર પર ત્રીજા પોઝિશન પર છે. ધર્મેશ પટેલ, D9 ન્યૂઝ, અંકલેશ્વર.